વિદ્યાર્થી મિત્રો આજે આપણે વોલવા રસાયણ નમૂના પ્રશ્નપત્રમાં આજે વિભાગ બી ની વાત કરીશું એમાં ટોટલ 12 પ્રશ્નો છે એમાં 3 પ્રશ્નો ઓપ્શન છે જનરલ ઓપ્શન આપણે બોર્ડે આપેલું છે એમ 12 પ્રશ્નોમાંથી તમારે 9 પ્રશ્નો લખવાના છે ગમે તે એના એના ગુણ છે 18 પહેલો પ્રશ્ન 25મો પ્રશ્ન છે યુક્લિડ ની 12 પ્રવૃત્તિનો ઉપયોગ કરી 135 અને 225 નો ભૂસા શોધો तो आपने ये 225 ने 5 तरीके लेशो 5 बराबर भागफल 135 गुणा भाजक 1 135 का 135 225 માંથી 135 જાય વધે 90 હવે ભાજ્ય આપણે બનશે 135 भाजक बन से 90 90 गुणा 1 90 एका 90 वध्या 45 હવે ભાજ્ય બન से 90 भाजक बन से 45 45 गुणा 2 90 शेष बन से 0 છેલ્લા પદમાં શેષ 0 વધે છે મતલબ આગળના પદની જે શેષ છે એ આપણો ભૂસા બને અહીંયા ભૂસા આવશે ભૂસા 225 135 बराबर 45 आपको भूसा है 26મો પ્રશ્ન અવિભાજ્ય અવયવોની રીતિ 6 72 અને 120નો ભૂસા અને લસા શોધો તો આપણે પહેલા 6 ના અવયવ પાડી દઈશું 6 ના અવયવ થાય 2 ગુણ્યા 3 12 ના અવયવ થશે 2 ગુણ્યા 2 2 2 4 8 8 કરી 24 24 કરી 72 120 ના અવયવ પાડીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 8 કરી 24 24 5 120 6 ના અવયવ થશે 2 ગુણ્યા 3 72 ના અવયવ થશે 2 2 4 2 8 8 કરી 24 કરી 72 120 ના અવયવ થશે 2 2 4 2 8 8 કરી 24 24 5 120 હવે ભૂસા આપણે લખો છે ભૂસા બરાબર ગુરુત્તમ સામાન્ય હોય તો કોમન હોય બધામાં છે એક તો બે પછી બધામાં બીજું કોમન હોય છે 3 તો ભૂસા આપણે થશે 6 હવે આ આવે આપણે આ રીતે પણ લખી શકીએ 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત 2 ની 3 ઘાત 3 ની 1 ઘાત ગુણ્યા 5 લસા આપણે લખવું હોય લસા એટલે શું લઘુત્તમ સામાન્ય અવયવી અવયવીમાં તમારે શું જોવું પડે કોમન અવયવી મોટા મોટી ઘાત છે અને બે ની એક ઘાત છે અને બે ની બે ઘાત છે અને બે ની ત્રણ ઘાત છે તો મોટા મોટી ઘાત હશે બે ની ત્રણ ઘાત પછી ત્રણ ની એક ઘાત છે અને બે ઘાત છે અને એક ઘાત છે તો મોટા મોટી ઘાત ત્રણ ની બે ઘાત અહીંયા 5 નથી અહીંયા 5 તો અહીંયા 5 છે 5 આપણે લેવા પડે તો 2 નો ઘન થાય 8 गुणे 3 નો વર્ગ 9 गुणे 5 8 5 40 40 गुणे 9 360 લસા થશે 360 ચલો હવે 27મો પ્રશ્ન છે એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપે છે 4 અને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપે છે આપણને 1 આપણે શોધવા છે દ્વિઘાત બહુપદી તો પહેલા આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ બરાબર આપણને આપે છે 4 અપોન 1 બરાબર બી ધારી લઈએ तो माइनस बी बराबर थे 4 के એટલે बी बराबर થશે माइनस 4 के અને a बराबर થશે k ચલો a અને b ની કિંમત મળી ગઈ આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા ગુણ્યા બીટા બરાબર c / a બરાબર ગુણાકાર આપણને આપે છે 1 a ની કિંમત આપણને મળે છે k તો c બરાબર થશે a હવે એક પ્રમાણિત દ્વિઘાત
આપણે જાણીએ છીએ px બરાબર ax² px c બરાબર એની જગ્યાએ મૂકીશું આપણે a ની જગ્યાએ મળે છે k તો k x² b ની જગ્યાએ મૂકીશું -4k -4kx c ની જગ્યાએ મૂકીશું k k કોમન કાઢી નાખીએ x² -4x plus 8 આ આપણી પાસે દ્વિઘાત બહુપદી તો આ જે આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ ચલો 28 નો પ્રશ્ન સમાંતર શ્રેણી 10 7 4 છેલ્લું પદ માઇનસ 62 માં છેલ્લેથી પ્રથમ તરફ 11 નું પદ શોધો और छेले थी अज्ञात ऊपर शुद्ध हुआ है तो पहला तो आपको शुद्ध पड़ गया माइनस 62 नंबर ऊपर क्या नंबर ऊपर छे तो पहला ये सही काढ़ी तो ना ये प्रथम पद का से 10 तफावत का से a2 माइनस a1 7 माइनस 10 बराबर माइनस 3 अंतिम पद लेकिन an अपने आप ही छे माइनस 62 an n में का जो सूत्र मुकिए a plus n minus 1 गुणा d a ની જગ્યાએ મૂકીએ minus 62 પ્રથમ પદ 10 નંબર આપણે શોધવાનો છે તફાવત છે minus 3 minus 10 સોરી 10 ને આ બાજુ લાવીએ minus 10 minus minus 62 minus 10 અહીંયા 3 ને ગુણી દઈએ minus 3 n plus 3 62 ને 10 થશે 72 3 ને ડાબી બાજુ લાવીએ માઈનસ 3 થઈ જાય તો માઈનસ 3 અને માઈનસ 72 માઈનસ 75 બરાબર માઈનસ 3 n બંને બાજુ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 75 / 3 n બરાબર 25 આવશે 25 માં નંબર ઉપર માઈનસ 62 છે હવે 25 માંથી 11 નું છેલ્લેથી 11 નું પદ આપણે શોધવાનું છે છેલ્લેથી 11 નું પદ ગણવા તો 25 24 23 22 21 20 19 18 17 16 અને 15 એટલે છેલ્લેથી 11 નું પદ આવશે 15 લખીએ છેલ્લેથી 11 નું પદ એ 15 છે તો આપણે છેલ્લે થી 11 ઉપર શોધીએ an બરાબર a plus n minus 1 ગુણ્યા t n ની જગ્યાએ મૂકીએ 15 a 15 બરાબર પ્રથમ પદ આપણી પાસે છે 10 n ની જગ્યાએ મૂકીએ 15 minus 1 અને તફાવત છે minus 3 તો 10 15 માંથી 11 14 14 ગુણ્યા માઇનસ 3 14 તરી 42 તો એ 15 બરાબર થશે 42 માંથી 10 જાય માઇનસ 15 15 માઇનસ 32 તો છેલ્લેથી 11 નું પદ માઇનસ 32 છે સરવાળો શોધો શ્રેણી આપણે આપી છે 34 32 30 10 તો અહીંયા પ્રથમ વયાંક થશે 34 તફાવત લઈએ a2 માઇનસ a1 32 માઇનસ 34 તો 34 માંથી 32 જાય તફાવત આવે માઇનસ 2 હવે અહીંયા કેટલા પદો છે પહેલા શોધી કાઢીએ તો અહીંયા અંતિમ પદ આપણે આપી દીધી an બરાબર 10 તો an નું સૂત્ર મૂકીએ an બરાબર a plus n minus 1 ગુણ્યા d a ની જગ્યાએ મૂકી અંતિમ પદ 10 પ્રથમ પદ 34 n આપણે શોધવાનું છે તફાવત છે minus 2 34 ને ડાબી બાજુ લાવીએ n minus 1 ગુણ્યા minus 2 34 માંથી 10 જાય minus 24 આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે minus 2 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 24 ભાગ્યા 2 એટલે આવશે 12 1 ને ડાબી બાજુ લઈએ 12 પ્લસ 1 બરાબર n n બરાબર થશે 13 13 પદો છે તો 13 પદોનો આપણે
डी कैंडी जगह रही है तेर तेर भाग्या के प्रथम पद आप पूछे चौतरीस तेर माइनस एक गुणा तफावत से माइनस बे चौतेर अपॉन बे चौतरीस टू अड़सठ तेर मी एक जाए बार बार टू चौबीस चौबीस से माइनस तेर भाग्या के आठ मी चार जाए तो चार छ मी बे जाए तो चार चुम्मालीस भाग्या बे करिए तो बालीस आए तेर गुणिया बालीस करिए बालीस गुणिया तेर जीरो बे बे बेतरी छो छो बे आठ बसो छियासी तो तेर पदों सरवाळो हशे बसो छियासी આ જે શ્રેણીના પદોનો સરવાળો આપણે શોધીશું. ચાલો હવે પ્રશ્ન નંબર 30 કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 અંશ પ્લસ cos સ્ક્વેર 30 અંશ માઇનસ sin સ્ક્વેર 60 અંશ આની કિંમત આપણે શોધવાની છે. tan 45 ની કિંમત આપણને ખબર છે 1 થાય तो बे गुणा एक नो वर्ग प्लस कॉस त्रीस की कीमत थाय वर्गों में त्रण अपॉन बे नो स्क्वेर साइन साइड की कीमत थाय वर्गों में त्रण अपॉन बे नो स्क्वेर. चलो एक नो स्क्वेर एक थाय एक गुणा बे बे वर्गों में त्रण नो स्क्वेर थाय त्रण और बे नो स्क्वेर थाय चार वर्गों में त्रण नो स्क्वेर थाय त्रण बे नो स्क्वेर थाय चार प्लस माइनस जता रहेशे कीमत आवशे बे. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાની સમાંતર હોય તેવી બે રેખા દોરો. પહેલા તો આપણને એક રેખા આપી છે આપેલ રેખા. ધારો કે આપણે રેખા આપી છે x રેખા આપી છે x આપેલ રેખાની સમાંતર હોય એવો એક વર્તુળનો સ્પર્શક બનાવ્યો. ધારો કે આ આપણું વર્તુળ છે અને વર્તુળને નો સ્પર્શક એ આપેલ રેખાને સમાંતર છે એટલે વર્તુળનો સ્પર્શક આપણે લઈએ y અને એને સમાંતર રેખા છે. વર્તુળનો સ્પર્શક કયા રેખાને સમાંતર છે. પછી બીજી વર્તુળની છેદિકા હોય રેખા x ને સમાંતર હોય એની વર્તુળની છેદિકા બનાવીએ જે વર્તુળ a અને b માં છેદે એને કહીએ રેખા z. તો આપેલ રેખા x છે એને સમાંતર વર્તુળનો સ્પર્શક છે રેખા y અને રેખા x ને સમાંતર વર્તુળની છેદિકા છે z. આ રીતે આપણે આકૃતિ બનાવી શકીએ. ચલો પ્રશ્ન નંબર 32 વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી ચલો આપણે પહેલા વર્તુળ બનાવી લઈએ. આ વર્તુળ વર્તુળનું કેન્દ્ર લઈએ O કેન્દ્રથી 5 સેમી અંતરે આવે. માની લો કે આ 5 સેમી અંતરે આવેલો બિંદુ છે A. A થી દોરેલો સ્પર્શક A થી માની લો કે આ જે આપણે વર્તુળનો સ્પર્શક બનાવીએ છીએ અહીંયા એક સ્પર્શ બિંદુ લઈએ B. સ્પર્શકની લંબાઈ 4 સેમી આપી છે આપણને. અહીંયા આપણે શોધવાનું છે વર્તુળની ત્રિજ્યા. તો આ થશે વર્તુળની ત્રિજ્યા. આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમે ભણેલા છીએ કે વર્તુળના સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે OB લંબ થશે AB જેથી ખૂણો OBA બરાબર થશે 90 માટે ત્રિકોણ OBA કાટકોણ ત્રિકોણ બનશે. કાટકોણ ત્રિકોણ છે બરાબર છે. તો પાયથાગોરસનું સૂત્ર આપણે અહીં વાપરી શકીએ કર્ણનો વર્ગ OA સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. OA એટલે 5 નો વર્ગ 25 OB આપણે ત્રિજ્યા શોધવાની છે. AB એટલે 4 નો વર્ગ 16 25 માઇનસ 16 બરાબર OB સ્ક્વેર 25 માંથી 16 થશે 9 નું વર્ગમૂળ થશે 3.
त्रिज्या आपने मल से त्रिज्या आर बराबर 3 सेंटीमीटर। चलो प्रश्न नंबर 33। बे संकेत ने वर्तुळ ने त्रिज्या एक त्रिज्या आप लेंगे r1 बराबर 5 सेंटीमीटर, बीजी त्रिज्या लेंगे r2 बराबर 3 सेंटीमीटर। मोटा वर्तुळ ने जीवा नाना वर्तुळ ने स्पर्शे छे तो तेनी जीवा ने लंबाई शोधो। चलो समकेंद्रीय वर्तुळ એટલે બંને નું કેન્દ્ર એક જ છે। આ એક વર્તુળ છે અને આ બીજું વર્તુળ। સમકેન્દ્રીય વર્તુળ એટલે કેન્દ્ર એક જ, ત્રિજ્યા અલગ અલગ। હવે શું કહે છે, બે સમકેન્દ્રીય વર્તુળમાં ત્રિજ્યા 5 સેમી, મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે r1 કીધું છે 5 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા r2 બરાબર 3 સેમી। મોટા વર્તુળની જીવા આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો આ જીવા થશે એની અહીંયા સ્પર્શ બિંદુનું નામ આપી દઈએ P। તો તેની જીવાની લંબાઈ શોધવાની છે। ચલો કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ આગળ ત્રિજ્યા સ્પર્શકને લંબ હશે એટલે OP લંબ AB થશે। આ OA એ મોટા વર્તુળની ત્રિજ્યા છે જે આપણે આપી છે 5 સેન્ટીમીટર, OP એ નાના વર્તુળની ત્રિજ્યા છે જે આપણે આપી છે 3 સેન્ટીમીટર। ત્રિકોણ OPA માં ખૂણો OPA કાટકોણ છે। હવે કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસ આપણે વાપરી શકીએ, તો કર્ણનો વર્ગ એવો સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર એવું, એટલે એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 5 નો વર્ગ 25, OP નાના વર્તુળની ત્રિજ્યા 3 નો વર્ગ 9 પ્લસ AP સ્ક્વેર 9 ની ડાબી બાજુ લઈએ 25 માઇનસ 9, 25 માંથી 9 જાય તો 16 बराबर AP स्क्वायर। बंदे वाले वर्गों का लिए AP बराबर आसे 4। अबे आ लंबाई 4 छे, आपणे प्रमेय बण्या छे के वर्तुळना केंद्रमांथी जीवा पर दोरेलो लंब जीवाने दुभागे PD पण 4 थाय। AP बराबर PD बराबर 4, तो आखी जीवानी लंबाई थाय 4 प्लस 4 बराबर 8 सेंटीमीटर। विद्यार्थी मित्रों आ दाखलो बीजी તો આપણે રાઇડર આવે છે કે બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય અને જીવાની લંબાઈ શોધવી હોય તો જીવાની લંબાઈ AB બરાબર 2 વર્ગમૂળમાં r1 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર, અહીંયા યાદ રાખવાનું r1 ગ્રેટર ધેન r2 લેવાની, r1 એટલે મોટા વર્તુળની ત્રિજ્યા જે આપણે આપી છે 5, 5 નો વર્ગ 25, નાના વર્તુળની ત્રિજ્યા 3 નો વર્ગ 9, 25 માંથી 9 જાય 16, 16 નું વર્ગમૂળ થાય 4, તો ડાયરેક્ટ જીવાની લંબાઈ મળે 8 સેન્ટીમીટર। આ રીતે પણ આપણે દાખલો ભણી શકીએ। ચલો હવે 34 નો પ્રશ્ન આપણે જોઈએ। બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા નળાકારનું પૃષ્ઠફળ શોધો। આપણી પાસે બે ઘન છે, ઘન એટલે સમઘન, જેની લંબાઈ આપણે લીધી છે L, તો પહેલા આપણે ઘનના ઘનફળ ઉપરથી ઘનની બાજુની લંબાઈ શોધી કાઢીએ। ઘનનું ઘનફળ બરાબર L ઘન, ઘનફળ આપણે આપ્યું છે 64 સેમી ઘન, 64 બરાબર L ઘન, 64 એ 4 નો ઘન થશે, બંને બાજુ ઘનફળ કાઢીએ L બરાબર થશે 4 સેન્ટીમીટર। ઘનની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર આપણને મળે છે। હવે આ જે સમઘન છે એ બંને સમઘનને જોડી અને આપણે લંબઘન બનાવ્યું છે, તો તમે જુઓ કે લંબઘનની લંબાઈ કેટલી થાય, L ક્રોસ L 2L થાય, એટલે 2 ગુણ્યા 4 બરાબર લંબઘનની બાજુની લંબાઈ થશે 8 સેન્ટીમીટર। પહોળાઈ થશે એનાને 4 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર, બરાબર છે। તો આપણે હવે આપણે શું શોધવું છે, લંબઘનનું પૃષ્ઠફળ। તો આપણે સૂત્ર મૂકીએ,
तो 2 + 8 = 32 + 4 = 16 + 8 = 32 तो 2 सरळ છે 2 6 8 10 31 4 5 3 8 80 80 × 2 160 सेमी² પૃષ્ઠફળ છે એટલે કેટલું આવશે 160 સેમી સ્ક્વેર ચલો વિભાગમાં છેલ્લો પ્રશ્ન છે 35મો પ્રશ્ન એમાં આપેલી માહિતી પરથી બહુલક આપણે શોધવાનું છે માહિતી શું છે પરિવારની સભ્ય સંખ્યા અને પરિવારોની સંખ્યા બરાબર છે એટલે વર્ગીકૃત માહિતી છે અને વર્ગીકૃત માહિતીનો બહુલક આપણે શોધવો છે તો પહેલા તો શું નક્કી કરવું પડે કે ભઈ કયા વર્ગમાં બહુલક હશે તો એના માટે આપણે શું જોવા આવૃત્તિ જોવાનું પરિવારોની સંખ્યા એ આપણા માટે આવૃત્તિ છે તો મહત્તમ આવૃત્તિ કયા વર્ગમાં છે તો તમે જો મહત્તમ આવૃત્તિ છે 8 મહત્તમ આવૃત્તિ 8 છે જે કયા વર્ગમાં છે તો 3 થી 5 ના વર્ગમાં છે તો 3 થી 5 એ આપણો બહુલકીય વર્ગ બને એટલે બહુલકીય વર્ગ થાય 3 થી 5 મહત્તમ આવૃત્તિ 8 છે જેનો વર્ગ છે 3 થી 5 એટલે બહુલકીય વર્ગ આપવા માટે બનશે 3 થી 5 હવે આપણે બધાની કિંમતો શોધવાની છે કે જે બહુલકીય વર્ગ છે એની અધસીમા એ આપણા માટે બની જશે L એટલે L માટે L ની કિંમત આપણને મળશે 3 પછી જે બહુલકીય વર્ગ છે એની આવૃત્તિ એ આપણા માટે બની જશે F1 બહુલકીય વર્ગની અગાઉના વર્ગની આવૃત્તિ એ આપણા માટે બની જશે F0 અને બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ એટલે કે 2 એ આપણા માટે બની જશે F2 અને F એટલે શું વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એટલે 3 થી 5 એટલે 2 નો ગાળો છે એટલે વર્ગ લંબાઈ થશે 2 તો આ રીતે આપણે દરેકની કિંમત નક્કી કરી શકીએ હવે આપણે વર્ગીકૃત માહિતીનું બહુલક સૂત્ર સૂત્ર છે z = l + f1 - f0 / 2f1 - f0 - f2 × f સૂત્રની અંદર કિંમત મૂકીએ l = 3 f1 = 8 f0 = 7 2f1 એટલે 2 × 8 - f0 = 7 f2 એટલે 2 અને વર્ગ લંબાઈ 2 8માંથી 7 જશે એટલે 1 8 2 16 માઇનસ માઇનસ નો સરવાળો થઈએ 7 2 9 16 માંથી 9 જશે જશે 7 તો 3 + 2 સપ્તમાંશ 2 ને 7 એ ભાગીએ આપણે 2 ભાગ્યા 7 ભાગના ચાલે 0 ચડાઈએ 7 2 6 વધ્યા 6 7 2 56 ભાગાકાર આગળ ચાલે જશે આપણે 2 દશાંશ સ્થળ સુધી લઈએ તો z = 3 + 0.28 તો 3 + 0.28 કરીએ 3.28 એ બહુલક બને 36મો પ્રશ્ન એક ફેરાનો લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે કૃતિકા ફેરામાં જોયા વગર એક દડો ફેરામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે તેણે પસંદ કરેલ દડો નંબર 1 પીળો હોય નંબર 2 લાલ હોય તેની સંભાવના શોધો વિદ્યાર્થી મિત્રો આપણે દડાની સંખ્યા આપી નથી તો આપણે ત્રણ રંગના દડા ધારો કે લાલ રંગના જે દડા છે એ 1 છે ભૂરા રંગના જે દડો છે એ પણ 1 છે અને પીળા રંગના જે દડો છે એ પણ 1 છે તો કુલ દડાની સંખ્યા બરાબર 1 લાલ પ્લસ 1 ભૂરો પ્લસ 1 પીળો બરાબર થશે 3 હવે પહેલી ઘટના કઈ છે લખીએ ઘટના એ પસંદ કરે દડો પસંદ કરે દડો લાલ રંગનો સોરી
પીળા રંગનો હોય પસંદ કરેલ દડો પીળા રંગનો હોય તો P of A બરાબર પીળા રંગના દડાની સંખ્યા ભાગ્યા કુલ દડાની સંખ્યા પીળા રંગના घटना छे એને ઘટના બી કહીએ ઘટના બી પસંદ કરે દડો લાલ રંગનો હોય તો P of B બરાબર લાલ રંગના દડાની સંખ્યા ભાગ્યા कुल दड़ा की संख्या बराबर।